મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 10 વર્તુળની અંદર સ્વાધ્યાય 10.2 ની વાત કરવાના છીએ. તો આજે આપણે આ લેક્ચરની અંદર સ્વાધ્યાય 10.2 નો પહેલો, બીજો, ત્રીજો અને ચોથો આ ચાર દાખલા ગણતરીના જોવાના છીએ. મિત્રો, 10મું ચેપ્ટર વર્તુળ છે એ 6 માર્કમાં પૂછાય છે. એની અંદર 1 માર્કનો એક ટૂંકો પ્રશ્ન, જે ખાલી જગ્યા ટાઈપ અથવા એક વાક્યમાં જવાબ આવે એવો પ્રશ્ન હશે. 2 માર્કનો એક દાખલો હશે અને 3 માર્કનો એક સાબિતીનો દાખલો, એટલે કે પ્રમેય. 99% 3 માર્કની અંદર પ્રમેય પૂછે, ક્યારેક સાબિતીનો દાખલો પૂછી શકે, પણ મોસ્ટ ઓફ 3 માર્કની અંદર આ લોકો વર્તુળનું પ્રમેય પૂછતા હોય છે. તો આપણે અહીંયા જોઈએ દાખલા પહેલાંની રકમ. બિંદુ ક્યુમાંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેમી અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો. તો મિત્રો, મેં અહીંયા આકૃતિ દોરી છે. આ બિંદુ ક્યુ છે. ક્યુમાંથી તમારે એક સ્પર્શક દોરવાનો છે. અહીંયા ટી બિંદુ એ સ્પર્શે છે, તો ક્યુમાંથી મેં સ્પર્શક દોર્યો. આ બહારનું બિંદુ ક્યુ છે. ક્યુમાંથી તમારે સીધી લીટી કરવાની, એટલે બિંદુ ટી એ વર્તુળને સ્પર્શે છે. તો ક્યુમાંથી દોરેલા વર્તુળની સ્પર્શકની લંબાઈ 24 સેમી છે, અહીંયા 24 સેન્ટીમીટર. આગળ વર્તુળના કેન્દ્રથી તેનું અંતર, આ કેન્દ્ર છે, આ કેન્દ્રથી અહીંયા સ્પર્શક સુધીનું આ અંતર છે તમારી પાસે 25 સેમી. તો તમારે ત્રિજ્યા એટલે આ માપ પીટી આ ગોતવાનું છે. અહીંયા આપણે દાખલો પહેલો છે એની વાત કરીએ છીએ. તો દાખલા પહેલાંની રકમ એવું કીધું છે, ક્યુમાંથી તમારે સ્પર્શક દોરવાનો છે. સ્પર્શકની લંબાઈ 24 સેન્ટીમીટર છે. કેન્દ્રમાંથી આ બિંદુ છે બહારનું, એની જોડો અથવા એની લંબાઈ પી છે 25 સેમી. ત્રિજ્યા છે પીટી, એ ગોતવાની છે. તો અહીં આપણે જે રકમ આપી છે એનું આપણે અહીંયા વર્ણન કર્યું. તો અહીં ટી બિંદુ સ્પર્શ બિંદુ છે, ટી બિંદુ છે સ્પર્શ બિંદુ છે, માટે ક્યુ ટી એ આપ્યું છે 24 સેમી. પી ક્યુ એ આપણને આપ્યું છે 25 સેમી. ત્રિજ્યા થાય પીટી, બરાબર પ્રશ્નાર્થચિહ્ન. મિત્રો, અહીંયા સ્પર્શક દોરીએ, અહીંયા લંબ એટલે અહીંયા આ 90નો ખૂણો બને. અહીં પીટી લંબ, ટી ક્યુ અથવા ક્યુ ટી આ બે લંબ છે, માટે જે આ ત્રિકોણ બન્યો, માટે ત્રિકોણ પી ટી ક્યુ કાટકોણ ત્રિકોણ થાય અને ખૂણો ટી છે, ખૂણો ટી એ 90નો થાય. ખૂણો ટી છે એ 90નો થાય. કાટખૂણાની સામેની બાજુ કર્ણ થાય, એટલે પાયથાગોરસના પ્રમેય મુજબ. પાયથાગોરસનો પ્રમેય એવું છે કે અહીંયા કાટખૂણો છે, એની સામેની બાજુ કર્ણ, તો કર્ણ કોણ થાય? પી ક્યુ નો વર્ગ બરાબર બાકીની બાજુ એટલે પીટી નો વર્ગ વત્તા ટી ક્યુ નો વર્ગ. માટે પી ક્યુ છે એ આપ્યું છે 25 સેમી નો વર્ગ. પીટી છે એ ગોતવાનો છે પીટી વર્ગ. ટી ક્યુ છે 24નો વર્ગ. 25નો વર્ગ 625. પીટી વર્ગ વત્તા 24નો વર્ગ 576. 24નો વર્ગ 576. 576 આ બાજુ છે ને, આપણે આ બાજુ લઈએ એટલે 625
माइनस 576 बराबर पीटी नो वर्ग माटे पीटी वर्ग बराबर अहीं आपणे बाद बाकी करिए 15 माथी 6 जाय एटले 9 11 माथी 7 जाय एटले 4 5 માં 5 0 એટલે 49 વર્ગ કાઢીએ એટલે આ બાજુ વર્ગમૂળ થાય પીટી બરાબર અંડરરૂટ 49 માટે પીટી બરાબર 49 નું વર્ગમૂળ થાય 7 તો આ આપણને ત્રિજ્યા મળી ગઈ ત્રિજ્યા 7 સેમી થાય તો અહીંયા મિત્રો આપણે પહેલા દાખલાનું વર્તુળની ત્રિજ્યા શોધવાની કીધી હતી તો ત્રિજ્યા મળી 7 સેમી તો અહીંયા દાખલો સહેલો છે આ રીતનો તમે સ્પર્શક દોરો અને આ જોડીએ આ ત્રિજ્યાને સ્પર્શ બિંદુને જોડીએ એટલે અહીંયા લંબ થાય એટલે કાટકોણ ત્રિકોણ બને એટલે પાયથાગોરસના સૂત્ર મુજબ કર્ણનો વર્ગ બાકીની બાજુનો વર્ગનો સરવાળો એ સરવાળો કરીને કિંમત મૂકીને સાદરૂપ દઈએ એટલે આપણને ત્રિજ્યા મળશે 7 સેમી ત્યાર પછી આપણી પાસે દાખલો બીજો દાખલા બીજાની વાત કરીએ દાખલો બીજો આ દાખલો પહેલો હતો બીજો દાખલો જોઈએ તો આપેલ આકૃતિમાં જો ટીપી અને ટીક્યુ એ ઓ કેન્દ્રવાળા વર્તુળના ખૂણો પી ઓ ક્યુ બરાબર 110 બંને એવા સ્પર્શકો છે તો ખૂણો પી ટી ક્યુ શોધો અહીંયા આપણને ટીપી અને ટીક્યુ એ ઓ કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શક છે અને આ ખૂણો આપણને આપ્યો છે પી ઓ ક્યુ 110 હોય તો પી ટી ક્યુ એટલે આ ખૂણો ગોતવાનો છે આ ખૂણો તમારે ગોતવાનો છે હવે મિત્રો અહીંયા જુઓ તો અહીંયા આપણે સ્પર્શક દોરીએ આ આ સ્પર્શ બિંદુ છે આ પણ સ્પર્શ બિંદુ છે અહીંથી આપણે સ્પર્શક આમ દોર્યો છે આ સ્પર્શક છે બીજો સ્પર્શક આ રીતનો દોર્યો છે સ્પર્શક દોર્યો તો અહીંયા કેટલાનો ખૂણો બન્યો હતો 90નો એટલે આ સ્પર્શક આમ દોરીએ આ સ્પર્શ બિંદુ થાય અને એમ લંબાવો તો સ્પર્શ આ પીટી છે એ સ્પર્શક રેખા થાય પરિણામે અહીંયા જે ખૂણો બનશે એ 90નો બનશે એવી જ રીતના આ ટી ક્યુ છે એ સ્પર્શ રેખા છે આ સ્પર્શ બિંદુ થાય માટે અહીંયા પણ ખૂણો કેટલાનો બનશે 90નો તો તમારે મિત્રો યાદ રાખવાનું છે સ્પર્શ બિંદુ એટલે કે સ્પર્શક રેખા આ સ્પર્શક રેખા અને આ ત્રિજ્યા છે એ કાટખૂણો બનાવે અહીંયા તમને દેખાય છે આ આકૃતિમાં આ સ્પર્શક રેખા છે અને આ ત્રિજ્યા છે એ બેને જોડો એટલે 90નો ખૂણો બને તો આવી જ રીતના આ સ્પર્શક રેખાથી આ સ્પર્શ બિંદુ લઈ 90નો ખૂણો બનશે આ પણ સ્પર્શક રેખા છે પરિણામે અહીંયા 90નો ખૂણો બનશે તો હવે દાખલા બીજાની વાત કરીએ તો કે અહીં પીટી અને ટીક્યુ સ્પર્શકો છે હવે અહીંયા આપણને 90નો ખૂણો બનાવે છે તો લખીએ ઓપી લંબ પીટી તથા અહીંયા આપણે એવું છે ઓ ક્યુ લંબ ટી ક્યુ હાલો લંબ છે માટે ખૂણો પી 90નો અને ખૂણો ક્યુ 90 થાય બરાબર છે આ ખૂણો આપણે 110નો આપ્યો આ આપણે ગોતવાનો છે અહીંયા મિત્રો એક ચતુષ્કોણ બન્યો છે માટે પી ઓ ક્યુ ટી ચતુષ્કોણ થાય ચતુષ્કોણ થાય તો મિત્રો તમને ખ્યાલ છે ચતુષ્કોણના ચારે ચાર ખૂણાનો સરવાળો કેટલો થાય છે 360 માટે હવે મિત્રો આને ખૂણાને તમે બે રીતે લખીએ ગો ખૂણો ઓ ખૂણો ક્યુ ખૂણો ટી અને ખૂણો પી આ રીતના સિંગલ સિંગલ પણ લખીએ ગો અને આ રીતના લખવાય તો પી ઓ ક્યુ એટલે આ પછી ઓ ક્યુ ટી એટલે આ ખૂણો પછી ક્યુ ટી પી એટલે આ ખૂણો ટી પી ઓ એટલે આ ખૂણો આ રીતના પણ તમે લખી શકો અને
ડાયરેક્ટ મેં કીધું એમ લખવા હોય તો ખૂણો પી ખૂણો ક્યુ એ રીતના પણ લખી શકીએ. તો અહીંયા આપણે લખીએ ખૂણો, અહીંથી શરૂઆત કરીએ, પી ઓ ક્યુ વત્તા ખૂણો ઓ ક્યુ ટી વત્તા ખૂણો ક્યુ ટી પી વત્તા ખૂણો ટી પી ઓ બરાબર 360. તો વર્તુળના ચતુષ્કોણના બધા ખૂણાનો સરવાળો કેટલો થાય? 360. હવે અહીંયા જે વચમાંથી ખૂણો, આ ઓ ખૂણો, આ ક્યુ ખૂણો, આ ટી ખૂણો અને આ પી ખૂણો, ઓ ખૂણો, ક્યુ ખૂણો, ટી ખૂણો અને પી, આપણે જે માપ છે એ લખીએ. માટે ઓ ખૂણાનું માપ અહીંયા ઓ લખ્યો છે, અહીંયા ઓ એનું માપ આપ્યું 110. આ ક્યુ, અહીંયા પણ ક્યુ ખૂણો આપ્યો છે, એનું માપ આપ્યું 90. આ આપણે ગોતવાનો કીધો છે ક્યુ ટી પી એમનું. અહીંયા પી ખૂણો પણ 90 છે, બરાબર 360. આનું ટોટલ કરીએ 110 વત્તા 90 એટલે 200. 200માં 90 નાખી એટલે 290. માટે 290 ટોટલ ખૂણો ક્યુ ટી પી બરાબર 360. ખૂણો ક્યુ ટી પી 360 ઓછા 290 વત્તા 290 છે ને આપણે ઓલી બાજુ મોકલી એટલે બાદબાકી થાય. માટે ખૂણો ક્યુ ટી પી, ખૂણો ક્યુ ટી પી એટલે આ ટી ખૂણો 360માંથી 290 બાદ કરવાના છે એટલે 0, 16માંથી 9 એટલે 5 એટલે કેટલે 50. બરાબર છે, કેટલા આવશે મિત્રો? 50 આવશે. સોરી 70. બાદ બાકી કરીએ 360માંથી 290 બાદ કર્યા, 0, 10 એટલે કે 16માંથી 9 જે એટલે 7, 2માંથી 2 જે એટલે 0. તો અહીંયા આવશે આપણું ટોટલ આવશે 70. તો અહીંયા આપણને ખૂણો મળી ગયો જે આપણને આકૃતિમાં પૂછ્યો હતો. અહીંયા રકમની અંદર પી ટી ક્યુ, આનું નામ છે પી ટી ક્યુ, અથવા બીજી રીતના બોલો તો ક્યુ ટી પી. તો આપણને જે ખૂણો માગ્યો હતો એ મળ્યો છે 70નો. તો ફરીથી એકવાર સમજાવી દઉં, આ સ્પર્શ બિંદુ ને આ સ્પર્શ બિંદુ, આ સ્પર્શક રેખામાં દોરી, પરિણામે અહીંયા ખૂણો છે 90નો બનશે અને એક ચતુષ્કોણ બન્યો. ચતુષ્કોણ છે એના ચારે ચાર ખૂણાનો સરવાળો થાય 360. અહીંયા પહેલો, બીજો, ત્રીજો અને ચોથો ખૂણો એના માપ આપ્યા હતા, આનું માપ 110, આનું માપ 90, આ એમનું અને આનું માપ 90. આ બધાનું 90, 110 અને 90 એનું ટોટલ થાય 290. 290ને આપણે ઓલી બાજુ મોકલા, 360માંથી 90 બાદ કર્યા એટલે આવ્યા 70. તો આપણને જે આ ખૂણો પૂછ્યો હતો એ ખૂણો આપણને મળી ગયો. ત્યાર પછી આપણે દાખલો જોઈએ, ત્રીજો દાખલો. ત્રીજા દાખલાની રકમની અંદર એવું આપ્યું છે, જો ઓ કેન્દ્રવાળા વર્તુળને બિંદુ પીમાંથી દોરેલા સ્પર્શક પીએ અને પી બી વચ્ચેનો ખૂણો 80નો રચાતો હોય તો ખૂણો પી ઓ એ શોધો. તો અહીંયા રકમની અંદર ઓ કેન્દ્રવાળું વર્તુળ આપ્યું છે, એ વર્તુળમાંથી ઓ કેન્દ્ર વર્તુળને બિંદુ પીમાંથી દોરેલા સ્પર્શક, તમારે બિંદુ પીમાંથી સ્પર્શક દોરવાના છે. આપણે અહીંયા આકૃતિ દોરી લઈએ, તો વર્તુળ દોરીએ. આ મિત્રો વર્તુળ થઈ ગયું, અહીંયા આપણે વર્તુળનું કેન્દ્ર કરી નાખીએ. વર્તુળનું કેન્દ્ર આપ્યું છે ઓ. દાખલા નંબર આપણે 3ની વાત કરીએ છીએ, તો વર્તુળ દોરું, આ વર્તુળનું કેન્દ્ર છે ઓ.
હવે મિત્રો બહારનું બિંદુ પી, અહીં આપણે બહારનું બિંદુ પી કરી નાખીએ, બહારનું બિંદુ પી. હવે બહારના બિંદુ પીમાંથી આપણે સ્પર્શક દોરવાના છે. આપણે આ વર્તુળ ઉપર બહારના બિંદુ પીમાંથી સ્પર્શક દોરીએ. આ રીતના આપણે બહારનું બિંદુ પી માંથી આપણે સ્પર્શક દોર્યા, આ સ્પર્શ બિંદુ થાય, સ્પર્શ બિંદુ નામ આપી દઈએ એ અને બી, સ્પર્શકો પી અને એ. હવે પી એ અને પી બી વચ્ચેનો ખૂણો 80નો છે. અહીંયા આપણને ખૂણો આપ્યો છે 80નો, તો ખૂણો પી ઓ એ એટલે કે અહીંથી આટલો ખૂણો આપણે ગોતવાનો છે. હવે મિત્રો આપણે સ્પર્શક દોર્યા, હવે અહીંથી આપણે ત્રિજ્યા દોરીએ. આ રીતની આ ત્રિજ્યા દોરી, અહીંયા પણ નીચે આપણે ત્રિજ્યા દોરી નાખીએ. આ ત્રિજ્યા દોરીએ એટલે અહીંયા 90નો ખૂણો બનશે, અહીંયા પણ આપણને 90નો ખૂણો બનશે. હવે આપણે અહીંયા આકૃતિ તૈયાર થઈ ગઈ છે, એની અંદર આપણે જે આપ્યું છે એ લખીએ. તો પી એ અને પી બી, અહીં પી એ અને પી બી સ્પર્શકો છે. એમની વચ્ચેનો ખૂણો, એમની વચ્ચેનો ખૂણો એટલે ખૂણો એ પી ક્યુ બરાબર આપણને આપ્યો છે 80. હવે મિત્રો આપણે ત્રિજ્યા દોરી, ત્રિજ્યા દોરી એટલે આ લંબ થયું, ઓ એ લંબ એ પી તથા ઓ બી લંબ પી બી, આ લંબ દોર્યા. પરિણામે ખૂણો એ છે એ કેટલાનો થાય 90નો. માટે અહીંયા લખીએ ખૂણો ઓ એ પી બરાબર 90, અને બીજો ખૂણો છે ઓ બી પી બરાબર 90નો, આટલા ખૂણા 90ના થાય. હવે આપણે અહીંયા આકૃતિની અંદર દેખાય છે તો આ ચતુષ્કોણ છે, ઓ એ બી અને પી આ રીતનો એક ચતુષ્કોણ બન્યો છે. તો ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો થાય 360. તો આપણે અહીંયા લખીએ અહીં આ જે બન્યું છે એ ચતુષ્કોણ છે, લખીએ અહીં ઓ એ ઓ બી પી ચતુષ્કોણ બને. પરિણામે ચતુષ્કોણ હોય તો ચારે ચાર ખૂણાનો સરવાળો 360 થાય. તો અહીંયા લખીએ ખૂણો, પહેલો ખૂણો છે પી એ ઓ વત્તા ખૂણો એ ઓ બી, એ ઓ બી. હવે લખીએ ખૂણો ઓ બી પી અને ખૂણો બી પી એ બરાબર 360. હવે મિત્રો અહીં જુઓ આ ખૂણો એ, આ ખૂણો ઓ, આ ખૂણો બી અને આ ખૂણો પી. ખૂણા એના નામ છે ત્રણ રીતે લખાય, એક તો ખૂણો એ બોલાય, પી એ ઓ બોલાય, અથવા ઓ એ પી બોલાય, બરાબર છે. હવે આપણી પાસે માપ તૈયાર છે તો લખીએ. માટે ખૂણા એનું માપ છે 90, ખૂણો એ ઓ બીનું માપ નથી આપ્યું એટલે એ ઓ બી, ખૂણા બીનું માપ છે 90 અને ખૂણા પીનું માપ છે 80 બરાબર 360. આનું ટોટલ કરીએ અહીંયા. માટે ખૂણો એ ઓ બી
90 ને 90 એટલે કે 9 ને 9 18 એટલે 180. 18 ની અંદર આપણે પાછા 8 ઉમેરવાના છે, તો 18 ની અંદર આપણે 8 ઉમેરીએ તો 20 ને 26 260, એટલે 90 વત્તા 90 એટલે 180. 180માં પાછા આપણે 80 નાખવાના છે એટલે 260 બરાબર 360. માટે આપણે 260ને વળી બજાવી દઈએ તો ખૂણો એઓ બી બરાબર 360 ઓછા 260. માટે ખૂણો એઓ બી બરાબર 100. મળી ગયો આ ખૂણો મળ્યો આપણને 100નો, આ ખૂણો 100. હવે મિત્રો આપણને આ ખૂણો જ કીધો પી ઓ એ, એટલે હવે તમારે અહીંયા એક લાઈન દોરવી જોઈએ એટલે કે રેખા દોરવી જોઈએ જેથી આ ખૂણાના બે ભાગ કરે. અહીંયા આપણે રેખા દોરીએ આ રીતની, આ રીતની, આ રીતની આપણે એક રેખા દોરી. હવે આ જે આપણો બહારનો બિંદુ હતો એમાંથી કેન્દ્ર પસાર થતી એક રેખા દોરી, પરિણામે આ ખૂણાના કેવા થયા બે સરખા ભાગ થયા. તો અહીં આપણે લખીએ રેખા ઓ પી એ ખૂણા એ ઓ બીનો દ્વિભાજક છે. મિત્રો આપણે જે રેખા દોરી ઓપી, આ રેખા સીધી, પરિણામે આ ખૂણાના કેટલા ભાગ થયા બે ભાગ, એટલે દ્વિભાજક કહેવાય. એટલે આ રેખા ઓપી દોરવાથી આ ખૂણાના બે સરખા ભાગ થયા, દ્વિભાજક થયું. તો અહીં આપણે લખ્યું રેખા ઓપી એ ખૂણા એ ઓ બીનો દ્વિભાજક થાય. આપણને આ ખૂણો આખે આખો મેળ્યો 100નો, પણ આપણે એના ભાગ કર્યા એટલે એના બે ભાગ પડ્યા, બરાબર છે. એ ઓ પી અને બીજો ખૂણો છે પી ઓ બી, આ બે ખૂણા બંને અલગ અલગ. તો આપણે જે પૂછ્યો છે પી ઓ એ એટલે દ્વિભાજક છે, માટે અહીંયા ખૂણો પી ઓ એ બરાબર ખૂણો એ ઓ બી ભાંગા બે, છેદમાં બે એટલા માટે આવ્યા કે આ રેખા દ્વિભાજક છે. દ્વિભાજક છે એટલે ખૂણાના કેટલા થાય બે સરખા ભાગ થાય. આના બે સરખા ભાગ કરો એટલે આ 100નો હતો, તો બે સરખા ભાગ કરો કેટલા થઈ જાય 50. તો અહીંયા 100 ભાંગા 2 એટલે કેટલા મળશે 50. તો આપણને જે ખૂણો પૂછ્યો હતો પી ઓ એ આપણને મળ્યો 50નો. તો અહીંયા આપણે આ દાખલો ત્રીજો પૂરો કર્યો. તો અહીંયા આપણે પી અને પી બી સ્પર્શક દોર્યા, ખૂણો આ એ છે આવડો છે પી, એ 80નો આપ્યો હતો. સ્પર્શક અહીં રેખા દોરીએ સ્પર્શક સાથે આ રીતની ત્રિજ્યા દોરી, આ ત્રિજ્યા અને આ સ્પર્શ રેખા, પરિણામે 90નો ખૂણો બને એવું જ અહીંયા ત્રિજ્યા અને આ સ્પર્શ રેખા અહીંયા 90નો ખૂણો બને એ આપણે લખ્યું. પછી આ ચતુષ્કોણ છે, ચતુષ્કોણના ચારેય ખૂણા સરળ 360 થયા, કિંમત મૂકી એટલે ખૂણો ઓ મળ્યો આપણને 100નો. આ ખૂણો આખે આખો 100નો મળ્યો, પણ આપણને આટલો જ ખૂણો કીધો હતો એટલે આપણે દ્વિભાજક દોર્યો, પરિણામે બે ખૂણા બન્યા, બે ખૂણા કેવા બનશે સરખા, એટલે આ 50નો અને આ 50નો થાય.